ભ્યારા બાલ મિત્ર નમો નમઃ આજની વાર્તાનું નામ છે અખૂટ ધન જે લીધી છે પ્રેરણાદીપમાંથી અને જેના લેખક છે શ્રી દિનાનાથ બતરાજી તો ચાલો સાંભળીએ આજની સરસ મજાની વાર્તા શ્રી રામકૃષ્ણ પરમહંસની નજીકથી નરેન્દ્રના વિચારોમાં ઘણું બધું પરિવર્તન આવી રહ્યું હતું એ સમયગાળામાં જ નરેન્દ્રના પિતાજીનું અવસાન થયું નરેન્દ્રની પર તેના પરિવારના નિર્વાહની જવાબદારી આવી ગઈ આવકનું કોઈ જ સાધન નહોતું એટલે નરેન્દ્રએ નોકરીની શોધ શરૂ કરી પણ આ કામમાં પણ તેને સફળતા ન મળી ઘરમાં ગરીબી ઘર કરવા માંડી મન વ્યથિત થવા લાગ્યું નિરાશાની સ્થિતિમાં નરેન્દ્રને ભગવાનના અસ્તિત્વ પર પણ શંકા થવા લાગી આ શંકામાં ડૂબેલા અને શંકાના ઝૂલા પર ઝૂલતા નરેન્દ્રએ પોતાના ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસની શરણમાં ગયા અને ત્યાં જઈ તેમને વિનંતી કરી કે આપ કાલીમા પાસે મારા કુટુંબના આર્થિક દુઃખ દૂર કરવાનું વરદાન માંગો પરમહંસે કહ્યું મા પાસે જે કંઈ પણ માંગવું હોય તે નિસંકોચ તું જ માંગી લેને નરેન્દ્રના મંદિરના ગર્ભમાં કાલીમાની સમક્ષ ગયા પરંતુ ત્યાં જઈને તેમના ચિત્ત એવું ભરાઈ ગયું ને કે કંઈ પણ માંગ્યા વિના એ બહાર આવતા રહ્યા ગુરુએ તેમને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું હું તો કશું જ માંગી ન શક્યો મા પાસેથી માંગવાનું સાહસ જ મારાથી ન થયું પરમહંસે નરેન્દ્રને સમજાવ્યું એકવાર ફરી બધી જ શક્તિ ભેગી કરી અને માની મૂર્તિની સામે જઈ અને આત્મનિવેદન કર મા તને જરૂર આપશે નરેન્દ્ર ફરી મંદિરમાં ગયા માની મૂર્તિ સામે નતમસ્તક થતા જ જે બહાર વિચાર્યું હતું ને તે બધું જ ભૂલી ગયા હાથ જોડી ભીની આંખે માની સામે જોયું અને માંગ્યું માં મને ભક્તિ આપો જ્ઞાન આપો વૈરાગ્ય આપો આજ નરેન્દ્ર આગળ વધી અને સંન્યાસી બન્યા અને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખાયા મહા મહેનતે ધન તો માંગી શક્યા પણ ક્યારે ન ખૂટવા વાળું અખૂટ ધન ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યનું ધન